विद्यार्थी मित्रों आपणे आगळ धोरण 12 विषयनामाना मूळ तत्वो प्रकरण 2 भागीदारी पेढीना वार्षिक हिसाबो एमा हवाला अने हवाला असरो भाग 2 बीजा भागमां जई रह्या छीए। 1.2.4 આ પ્રકરણ ચોથો લેક્ચર કુલ 7 લેક્ચરમાં આપણે જોઈ લઈએ। હવે અહીંયા હવાલા અને હવાલા અસરો ની વાત કરવાની છે। હવાલામાં ચૂકવવાનો બાકી પગાર હોય તો એની અસરો કઈ બે બને તો પગાર ક્યાં જાય? નફા નુકસાન ખાતે ઉધાર બાજુ। ચૂકવવાનો બાકી પગાર છે તો નફા નુકસાન ખાતે ઉધાર બાજુ પગારમાં ઉમેરો અને ચૂકવવાનો બાકી પગાર એ આપણું દેવું છે। માટે પાકા સર્વેયરમાં મૂડી દેવા બાજુ દર્શાવો। દાખલા તરીકે ચૂકવવાનો બાકી પગાર ₹5000 છે તો નફા નુકસાન ખાતે ઉધાર બાજુ પગારમાં ₹5000 ઉમેરો અને પાકા સર્વેયામાં મૂડી દેવા બાજુ દર્શાવો ચૂકવવાનો બાકી પગાર ₹5000। હવે ચૂકવવાની બાકી મજૂરી તો એની બે હવાલા અસર। ચૂકવવાની બાકી મજૂરી એમાં બે હવાલા અસરમાં આપણે જોઈએ તો મજૂરી ક્યાં હોય? વેપાર ખાતે ઉધાર બાજુ। તો વેપાર ખાતાની ઉધાર બાજુ મજૂરીમાં ઉમેરો અને ચૂકવવાની બાકી મજૂરી દેવા તરીકે પાકા સર્વેયામાં મૂડી દેવા બાજુ ચૂકવવાની બાકી મજૂરી દર્શાવવાની રહે। દાખલા તરીકે આ મજૂરી ₹3000 છે તો એમાં ₹3000 ઉમેરો અને ચૂકવવાની બાકી મજૂરી મૂડી દેવા બાજુ ₹3000 દર્શાવો। એકદમ સરળ અને સીધું છે। હવે આ બંને પગાર અને મજૂરી બંને ખર્ચ એટલે હવાલા 4 ની અંદર નમૂનામાં આપણને એવું દર્શાવેલું છે કે ચૂકવવાના બાકી ખર્ચા તો એની અસરો 2 જે તે ખર્ચમાં ઉમેરો તો આ ખર્ચ ખરીદી લગતા ખર્ચા હશે તો એ વેપાર ખાતે હશે। ખરીદી લગતા ખર્ચ સિવાયના ખર્ચા હશે તો એ રહે નફા નુકસાન ખાતે હશે। તો આ અસરો વેપાર ખાતે કે નફા નુકસાન ખાતે જશે અને આ જે ઉમેરવાની પ્રક્રિયા છે ઉધાર અસર બનશે
અને બીજી અસર એ જમા અસર બનશે અને દેવા તરીકે એ પાકા શરીરમાં મૂડી દેવા બાજુ આવશે એટલે હવાલાની બે અસરો એમાંથી એક બાજુ તમને વેપાર ખાતું નફાનુકસાન ખાતું સંકળાયેલું હશે અને બીજી બાજુ પાકું સર્વે સંકળાયેલું હશે હવે ચૂકવવાના બાકી ખર્ચા છે આ પ્રમાણે અસરો છે એની જગ્યાએ તમે આને ચૂકવવાનો બાકી છે એની જગ્યાએ મળવાનું બાકી હોય તો અસરો શું થાય એ જોઈ શકીએ છીએ આપણે આગળ મળવાની બાકી આવકો મળવાની બાકી આવકોમાં વાડું છે વ્યાજ છે દલાલી છે આ બધી બાબતો મળવાની બાકી આવકો છે અને મળવાની બાકી આવકો આ બધી કઈ બાજુ દર્શાવેલી હોય છે તો નફા નુકસાન ખાતે હોય છે તો નફા નુકસાન ખાતે જે તે આવકમાં ઉમેરો શબ્દ સમજો મળવાની બાકી આવે તો મળવાની બાકી ભાડું વ્યાજ કે દલાલી તો એ નફા નુકસાન ખાતાની જમા બાજુ જે તે આવે તો ઉમેરો ભાડાની બાકી હોય તો ભાડામાં ઉમેરો વ્યાજની બાકી હોય તો વ્યાજમાં ઉમેરો અને આ જે ઉમેરવાની પ્રક્રિયા થઈ એ જમા અસર છે કારણ કે નફા નુકસાન ખાતું જમા બાજુ તમે ઉમેરો છો તો એની બીજી અસર ઉધાર અસર આવશે અને ઉધાર અસર આવે તો ભાઈ હમણાં સમજાય અહીંયા કે એક બાજુ વેપાર ખાતું કે નફા નુકસાન ખાતું છે સામે મૂડી દેવા બાજુ હશે તો જોઈ લઈએ કેટલાક હવાલોમાં થોડી અલગ રહેશે મોટા ભાગે આ તમારા માટે અનુકૂળ છે તો પાકા સમયમાં મિલકત દેણા બાજુ પાકા સહેમાં મિલકત દેણા બાજુ મળવાની બાકી આવક દર્શાવો આ રીતની તમે અસરો એક પછી એક તૈયાર કરતા રહેશો તો વાર્ષિક હિસાબોમાં 11મો દાખલો વિભાગ એફમાં પૂછાય છે એમાં તકલીફ પડશે નહીં એના માટે તમારે 11માનો બેચ પણ સાથે તૈયાર કરવો જરૂરી છે હવાલા અસરોમાં આપણે આગળ અભ્યાસ કરી લઈએ તો એમાં અગાઉથી મળેલ આવક હોય તો એ હવાલાની બે અસરો જોઈએ તો અગાઉથી મળેલી આવક છે તો જે તે આવકમાંથી બાદ કરો એ પણ નફા નુકસાન ખાતે જમા બાજુ જે તે આવકમાંથી
बाद अने पाका समयमां अगाउ थी मळेलू छे एटले आपणा माटे देवू छे એટલે પાકા સર્વેયામાં મૂડી દેવા બાજુ હવે આપણને રકમ મળશે નહીં અને આપણે એને સેવા પ્રોવાઇડ કરવી પડશે દાખલા તરીકે ભાડું છે ભાડું આપણે અગાઉથી મળી ગયું છે તો આપણી દુકાન જેટલા ભાગની ભાડે વાપરશે બદલામાં પૈસા આપશે નહીં આપણા માટે દેવું થયું એટલે મૂડી દેવા બાજુ ભાડાની છે વ્યાજની છે બરોબર દલાલી છે આ વગેરે બાબતો જે છે તે જ રીતે મિલકત પર ઘસારો મિલકત પર ઘસારો ગણો એવો મુદ્દો હોય તો એની બે અસરોમાં ઉધાર બાજુ નફા નુકસાન ખાતે ઉધાર બાજુ દર્શાવશે મિલકતનો ઘસારો અને પાકા સમયમાં મિલકત લેણા બાજુ જે તે મિલકતમાંથી બાદ થશે એટલે આ બાબતો આ રીતે દર્શાવાશે એવી જ રીતે આપણે બીજો કોઈ મુદ્દો લઈએ છીએ કે જેમાં મૂડી પર વ્યાજ છે તો મૂડી પર વ્યાજની બે અસરો વિશે વિચારી તો મૂડીનું વ્યાજ એ ભાગીદાર માટે આવક છે પણ ભાગીદારી પેઢી માટે ખર્ચ છે અને તે બાબત 12માં માટે છે એટલે નફા નુકસાન ફાળવણી ખાતાની ઉધાર બાજુ દર્શાવશે અને બીજી અસર પાકા સર્વેયામાં મૂડી દેવા બાજુ જે તે ભાગીદારની મૂડીમાં ઉમેરાશે હવે જો તમે મૂડી ખાતા અલગ દર્શાવ્યા નથી અને પાકા સર્વેયામાં ભાગીદારના મૂડી ખાતા સીધા જ લખવા માંગો છો તો આ રીતે ઉમેરાશે પણ જો તમે મૂડી ખાતા બનાવ્યા છે અથવા તો મૂડી ખાતા બનાવ્યા હોય તો બેમાંથી એક જ થશે બે વસ્તુ કરવાની જરૂર રહેતી નથી અથવા તો ભાગીદારોના મૂડી ખાતે જમા બાજુ જે તે ભાગીદારના ખાનામાં દર્શાવાશે અને આ મુદ્દા પણ આપણે અગાઉના લેક્ચરમાં શીખી ગયા છે તે જ રીતે ઉપાડ પરનું વ્યાજ છે આ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ છે આ ઉપાડ પરનું વ્યાજ એ ભાગીદાર માટે
आवक खर्च छे पण पेढ़ी माटे आवक छे तो भागीदार माटे आवक होवाथी पेढ़ी माटे आवक होवाथी भागीदारी पेढ़ी माटे आवक होवाथी नफा नुकसान फाळवणी खातानी जमाबाजी दर्शावशे अने पाका सरेयामां मूड़ी देवा बाजू आ मूड़ी में उमेराशे आ मूड़ी माथी बाद थशे हवे आगळ मूड़ी माथी आ बाद थशे जो भागीदारोना मूड़ी खाता तैयार कर्या होय तो अथवा ભાગીદારના મૂડી ખાતામાંથી બાદ કરવા માટે ભાગીદારના મૂડી ખાતામાં ઉધાર બાજુ દર્શાવશે આ ચર્ચા પણ આપણે અગાઉ કરી ચૂક્યા છીએ તો વિદ્યાર્થી મિત્રો આ તમામ પ્રકારના અલગ અલગ હવાલા આવતા રહે છે અને એ પ્રમાણે આપણે એની નોંધો કરવાની રહે છે ભાગીદારની લોનનું વ્યાજ હોય તો એની બે બાબતોમાં આ મુદ્દો ખાસ યાદ રાખજો જે આ નવા કોર્સમાં નવો સુધારો કર્યો છે એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવશે ભાગીદારની લોનનું વ્યાજ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ દર્શાવશે અને તે પાકા સરેયામાં મૂડી દેવા બાજુ દર્શાવશે ભાગીદારની લોનનું વ્યાજ એ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ અને પાકા સરેયાની મૂડી દેવા બાજુ દર્શાવશે હવે તમારે પાઠ્યપુસ્તકમાંથી હવાલાઓ જે ચાર્ટ આપેલો છે એ ચાર્ટનો ઉપયોગ કરીને તમારે એમાંથી પાકા ચોપડામાં હવાલાની અસરો અને હવાલાનું આ રીતે લખી દેવાનું છે હવાલાનું નામ ઉપર લખો નીચે અસર એક ને અસર બે દર્શાવી દો ગેરમાં તમને આ બાબતો શીખવેલી છે આના સિવાયના કેટલાક હવાલામાં હવાલા સહિતનો નમૂનાનો ચાર્ટ તમે બનાવી દેશો તો પણ દાખલા ગણવામાં વધુ અનુકૂળતા રહેશે ગાલખાતના હવાલા છે એને અંદર ફિક્સ કરી દો ઘસારાના હવાલા છે એને પણ અંદર ફિક્સ કરી દો ઘસારાનો હવાલો પણ આપણે આ લીધો છે તમે નમૂનામાં એવું તૈયાર જ કરી દો કે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ મકાનનો ઘસારો યંત્રનો ઘસારો એ રીતનો નમૂનો લખી દો એ જ રીતે મિલકત જણા બાજુ જાઓ છો તો યંત્ર બાદ ઘસારો ફર્નિચર પ્લસ જૂનો ઘસારો માઇનસ નવો ઘસારો એમ એક સેમ્પલ બનાવી દો તો એ નમૂના તમારે કામ આવશે દાખલા તરીકે સ્ટેશનરીનો સ્ટોક હવાલામાં આપેલો છે તો સ્ટેશનરીનો સ્ટોક હવાલામાં આપેલો છે તે નફા નુકસાન ખાતે ઉધાર બાજુ સ્ટેશનરી ખર્ચમાંથી બાદ થશે અને સ્ટેશનરીનો સ્ટોક પાકા સરેયામાં મિલકત દેણા બાજુ આવશે એ જ રીતે અન્ય જે હવાલાઓ જે છે એના જરૂર પૂરતા યોગ્ય મુદ્દા લખી અને પોઈન્ટ પાડી અને તૈયાર કરતા રહેશો તો વિદ્યાર્થી મિત્રો કોઈ જ તકલીફ નહીં પડે
અને સમયનો સંપૂર્ણ ઉપયોગ કરજો. કોવિડ 19ના પરિણામે અત્યારે આપણે ઓનલાઈનનું શિક્ષણ ચાલે છે, પ્રત્યક્ષ શિક્ષણ આપી શકાતું નથી, પરોક્ષ માધ્યમથી આપણે ઉપયોગ કરી રહ્યા છીએ, એટલે આ તમામ વિડીયો સંપૂર્ણ જોવા વિનંતી છે. અને વિડીયો એકવાર લાઈક કરી અને ચેનલ સબસ્ક્રાઈબ કરી દેશો તો તમને વિડીયો જે તે સમયે ઝડપથી મળી શકે છે. ત્યાંથી મિત્રો ખૂબ ખૂબ આભાર.